હર હર મહાદેવ. પવિત્ર શ્રાવણ માસ સાથે હું છું સમાચારોમાં નુપુર દાણી. પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે મોટી સંખ્યામાં ભાવી ભક્તો ઉમટ્યા છે. શ્રાવણ માસને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. Thank you.
સોમનાથથી સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક પર, જેમાં શિવજીની આરતી થઈ રહી છે અને ભક્તોનું ઘોડા પૂર ઉમટ્યું છે. અને કેમ ના હોય, કારણ કે શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. ખૂબ જ મહત્વ છે શ્રાવણ માસનું, અને આજે આપણે શ્રાવણ માસ વિશે ઘણી બધી વાતચીત પણ કરવાની છે, ઘણી બધી અવનવી માહિતી જાણવાની છે. આ જણાવવા માટે મારી સાથે ઉપસ્થિત છે અત્યારે હાલ જાણીતા જ્યોતિષાચાર્ય અમિત ત્રિવેદીજી, તેમનું સ્વાગત કરીએ. જી અમિતજી, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. હર હર મહાદેવ. જી અમિતજી, આજે શ્રાવણ માસનો પ્રારંભ થાય છે અને બધા જ મહિનાઓમાં સૌ કોઈ જાણે છે કે શ્રાવણ માસનું ખૂબ જ મહત્વ રહેલું છે, ખાસ કરીને શિવજીની ભક્તિનું આ માસમાં ખૂબ જ મહત્વ રહેલું છે. તો સૌથી પહેલો સવાલ અમને એ જણાવો કે શ્રાવણ માસનું શું મહત્વ છે? શ્રાવણ માસમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે, હૃદયમાં ભક્તિનું અનન્ય સ્થાન ઉત્પન્ન થાય છે. સાથે સાથે શ્રાવણ મહિનામાં શિવજીની ભક્તિનો ખૂબ જ અનન્ય મહિમા છે. ભક્તો શિવજીના મંદિરમાં સમગ્ર શ્રાવણ માસ દરમિયાન સવારના વહેલા ઉઠીને જતા હોય છે, સાથે સાથે મહાદેવજીને બિલીપત્ર, જળ, દૂધ તેમજ જુદા જુદા ફળનો રસ પણ અર્પણ કરી શકે છે. ભક્તો પોતાની સાથે પંચામૃત પણ લઈ જાય છે, શિવલિંગને પંચામૃતથી સ્નાન પણ કરાવે છે, ચંદનની અર્ચા પણ કરે છે. સાથે સાથે શ્રાવણ મહિનામાં ઓમ નમઃ શિવાયનો મંત્ર જાપ ખૂબ જ પુણ્યફળ પ્રદાન કરવા વાળો છે. શિવજી તો પશુપતિ છે, પાશુપતિ એટલે સમસ્ત જીવ અને પ્રાણીનું શિવજી સ્વીકાર કરે છે. જેનો કોઈ સ્વીકાર ન કરે તેનો શિવજી સ્વીકાર કરે છે. શિવજીના કપાટ ક્યારેય બંધ નથી હોતા, શિવજી પ્રત્યેક પ્રાણીનો સ્વીકાર કરે છે. શિવજીની પૂજા આમ તો શાસ્ત્રમાં ઘણી બધી રીતે થઈ શકે છે, એકોપચાર વિધિ, પંચોપચાર વિધિ, ષોડશોપચાર વિધિ, ત્રિંશોપચાર વિધિ, રાજોપચાર વિધિ, આ શિવજીની પૂજા જુદી જુદી રીતે થઈ શકે છે. તેમાં ભવ્ય પૂજા સામગ્રીનો ઉલ્લેખ પણ શાસ્ત્રમાં થયેલો છે. પણ આ તો ભોલે બાબા છે, શિવજી છે. શિવજી એમ પણ કહે છે કે જો તારી શક્તિ ન હોય, આટલી મોંઘી પૂજા તું ન કરાવી શકે, આટલા બધા પદાર્થ તું મને અર્પણ ન કરી શકે, તો કશો વાંધો નહીં, તું એક દૂધની નાની લોટી પણ મને ચડાવી શકે છે. પણ જો શિવજીનો ભક્ત એમ કે બાબા હું દૂધની લોટી પણ ક્યાંથી લાવું, તો શિવજી કહે છે કશો વાંધો નહીં, તું ફક્ત નાની જળની લોટી ચડાવી દે. હવે જો જળ ન ચડાવી શકતો હોય, જળનો અભિષેક ન કરી શકતો હોય, તો કેવળ શિવજીની માનસ પૂજા કરવામાં આવે તો પણ શિવજી પ્રસન્ન થાય છે. શિવજીને કેળું અર્પણ કરી શકાય ફળમાં, સાથે સાથે શિવજીને આજે બિલ્વ ફળ પણ અર્પણ કરી શકાય છે, ધતુરાના પુષ્પ પણ અર્પણ કરી શકાય છે, શિવજીને ગોગળના ધૂપથી એ ધૂપ આરતી પણ ઉતારી શકાય છે. સાથે સાથે શ્રાવણ મહિનામાં રુદ્રીનું ખૂબ જ મહત્વ છે, એટલે રુદ્રી કરાવી શકાય, લઘુરુદ્ર કરાવી શકાય, લઘુરુદ્ર પછી અતિરુદ્ર થઈ શકે છે, અતિરુદ્ર પછી મહારુદ્ર થઈ શકે છે. આ રીતે જુદી જુદી પૂજા અને સામગ્રી ચડાવવાનો શિવજીને આનો અનન્ય મહિમા છે. શ્રાવણ મહિનામાં ભક્તો સવારે વહેલા ઉઠી અને નજીકના શિવજીના મંદિરમાં જાય છે, આરતીનો લાભ લે છે, સાથે સાથે ત્યાં જ બેસી અને ઓમ નમઃ શિવાયનો મંત્રનો અખંડ જાપ પણ કરતા હોય છે. જે બિલકુલ અમિતજી, આપે શ્રાવણ મહિનાનું જે મહત્વ છે એ તો સમજાવ્યું અને આપે કહ્યું કે પૂજન અર્ચન જે શિવજીનું શ્રાવણ મહિનામાં કરવામાં આવે તેનું ખરેખર ખૂબ જ મહત્વ રહેલું છે. પરંતુ શિવજીની જો પસંદગીની વાત કરીએ તો તેમની પૂજામાં કયા કયા પદાર્થો ખાસ હોવા જોઈએ અને શિવજીને કયા પદાર્થો પસંદ છે? શિવજીને અર્પણ કરવા માટે સૌપ્રથમ જેમ મેં હમણાં કહ્યું, ફળની અંદર શિવજીને કેળું પસંદ છે. સાથે સાથે શિવજીને ધતુરાનું પુષ્પ અર્પણ કરી શકાય, બીલીપત્ર અર્પણ કરી શકાય, જુદા જુદા ફળોના રસ પણ અર્પણ કરી શકાય, જેમ કે નારિયેળનું પાણી, શેરડીનો રસ, ભાંગ પણ અર્પણ કરી શકાય. સાથે સાથે પંચામૃત પણ શિવજીને અર્પણ કરી શકાય. આજે શિવજીને જવ પણ અર્પણ કરી શકાય. સાથે સાથે જે ભક્તોને જન્મકુંડળીમાં રાહુ અને કેતુની પીડા હોય તો તે પોતે સફેદ તલ અને કાળા તલ પણ શિવજીને અર્પણ કરી શકે છે. સાથે સાથે શિવજીને અર્પણ કરેલું બિલીપત્ર એ પાછું પોતાના ઘરે લાવી અને પોતાના પૂજાના સ્થાનમાં અથવા પોતાના ઘરના મુખ્ય ખંડમાં તે પોતે મૂકે તો એ ખૂબ જ પુણ્યફળ પ્રદાન કરવાવાળું રહેશે.
જી બિલકુલ. અને અમે જે ખાસ બીજું એ જાણવાનું કે શિવજીનું જ્યારે નામ સામે આવે છે ત્યારે સૌથી પહેલાં જે શિવજીને ખૂબ જ પ્રિય છે એવા ભસ્મનું નામ સામે આવે છે, તો આ દિવસે ભસ્મનું શું મહત્વ છે? શિવજી પોતે આમ જોવા જઈએ તો વૈરાગી બાબા છે. શિવજીની પૂજા કરવામાં કોઈ પણ પ્રકારનું આડંબર નથી. શિવજી કોઈ પણ મોંઘા પદાર્થ સ્વીકારવાનો શિવજીને મોહ નથી. સાથે સાથે શિવજીની જે આપણે વાત કરી કે ભસ્મ અર્પણ કરવાનો એની પાછળનું શું મહત્વ છે, તો શિવજી એ પોતે સ્મશાનમાં પણ એમનો વાસ હોય છે. કારણ કે ભૂત પિશાચ અન્ય જીવજંતુ એવા મહાકાય પ્રાણી એ બધાને શિવજી સ્વીકારે છે, માટે શિવજીને ભસ્મ અર્પણ થાય છે. ઉજ્જૈનમાં ભસ્મ આરતી પણ થાય છે, ઘણા બધા શિવાલયોમાં પણ ભસ્મની આરતી થાય છે.